જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોકની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. गायत्री चित्रावली सद्गुणोनु वरदान. गायत्री માતાનો પ્રવેશ મનુષ્યના શરીરમાં જ્યારે થાય છે ત્યારે તે સદ્બુદ્ધિના રૂપમાં થાય છે. સાધકના વિચારમાં તથા સ્વભાવમાં ધીરે ધીરે સત્વગુણની વૃદ્ધિ થાય છે અને તેનામાં સત્વગુણી પ્રવૃત્તિનો વિકાસ થાય છે. દુષ્ટ સ્વભાવવાળા મનુષ્યના દોષો ધીમે ધીમે ઘટવા માંડે છે અને તેનામાં પહેલા કદી નહીં દેખાતા સદગુણો દેખાવા લાગે છે. દયા, સેવા, સંયમ, સ્ફૂર્તિ, સત્ય, વીરતા, પ્રેમ વગેરે ગુણો તેનામાં દિવસે દિવસે વધે છે. હૃદયરૂપી બગીચામાં તે સદગુણો રૂપી વૃક્ષો બરાબર સજ્જ બને છે અને જ્યારે તે ફૂલ અને ફળોની લદાઈ જાય છે ત્યારે મનુષ્યની સુગંધ ચારે બાજુએ પ્રસરવા લાગે છે. એ સુગંધને કારણે બમડાઓ અને કોયલોનો ટોળે ટોળાઓ તેની પાછળ ભમવા લાગે છે અને ફળના લોભીઓના ટોળાઓ તેને ઘેરી વળે છે. આ સાત પ્રકારના લાભ સાત જુદા જુદા તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ બરાબર છે. સૂર્યના રથમાં સાત ઘોડા જોડાયેલા હોય છે. આ આત્માના રથમાં પણ સદગુણો રૂપી સફેદ ઘોડાઓ છે. તેમના જોડવાથી આત્મકલ્યાણનો રસ્તો ખુલી ખૂબ જલ્દી પાર કરી શકાય છે. સદગુણોથી વિશેષ કિંમતી સંપત્તિ જગતની બીજી કોઈ હોય શકે જ નહીં. જે વ્યક્તિ સત્ય પર સ્થિર છે, પોતાની પવિત્રતાના કારણે હંમેશા નિર્ભય બનીને રહે છે અને પાપ વિકાર સામે ઝૂકતી નથી, તેના હૃદયમાં બીજાઓને માટે સાચો પ્રેમ અને આત્મભાવ છે, તે બીજાઓનું દુઃખ જોઈને દયાની આદ્ર બની જાય છે. તેના જીવનનું લક્ષ્ય સેવા છે. મન અને ઇન્દ્રિયો પણ જેને કાબુ મેળ્યો છે તથા પરિશ્રમ કરવા માટે જેની નસો નાડીઓ સદા તત્પર ને ઉત્સાહી રહે છે, નિરાશા તે આળસને સ્પર્શી પણ શકતા નથી, એવી વ્યક્તિ મનુષ્ય હોવા છતાંય દેવતા સમાન છે. દુન્વયી સંપત્તિઓ સાંસારિક સુખો કરતા દૈવીય સંપત્તિઓ અધિક મહત્વની અને કિંમતી છે. જગતના પદાર્થો દ્વારા જેટલું સુખ મળી શકે છે એના કરતા અનેક આધ્યાત્મિક ગુણો દ્વારા અને અનેક ગણો આનંદ મળે છે. ગીતામાં આમ તો 26 દેવી સંપ્રદાયો ગણવામાં આવે છે, પરંતુ એ બધી સંપત્તિઓ પર સાત મુખ્ય છે. ગાયત્રી માતા પોતાના ભક્તને આ સાત સંપ્રદાયોનું વધાન કરે છે. એ સંપ્રદાયો પ્રાપ્ત થવાથી મનુષ્યની મનોભૂમિ દેવ સમાન બની જાય છે અને જે સુખો દેવતાઓને સ્વર્ગમાં મળે તે સુખો સાધકને મનુષ્ય જીવનમાં જ પોતાના સદગુણોના કારણે મળતા રહે છે. જેનામાં દૈવીય સંપ્રદાયો છે તે જગતની બધી જ સંપત્તિના માલિક કરતા પણ વિશેષ ધનવાન છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ.